નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાળામાં આજે આપણે જોઈએ ધોરણ પાંચ ઇંગ્લિશ વિષયમાં યુનિટ વન સ્માઇલ પ્લીઝ એમાં એટલે કે આગળની સમજૂતી આપણે મેળવવાના પાઠની સમજૂતી આપણે ભાગ એકમાં મેળવી લીધેલ છે જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલો બે લાયકોન દબાવો જેનાથી આવનાર તમામ એક્ટિવિટીના સોલ્યુશન તેમજ પાઠ્યપુસ્તકની સંપૂર્ણ સમજૂતી તમને મળી રહે જો એ આપણે પાર્ટ ટુ રીડિંગ આપેલું છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ફન ફેક્ટ અબાઉટ સ્માઇલિંગ પછી એની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે ફકરો વાંચી લઈએ ધેર આર નાઇન્ટીન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્માઇલ બટ ઓનલી સિક્સ અકર વેન વી હેવ અ ગુડ ટાઈમ સ્માઇલિંગ કેન બુસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ

કેવી રીતે કરવી જોઈએ તો કે વી શુડ સ્માઈલ લાઈક બેબી એટલે કે નાના બાળક છે બીજો પ્રશ્ન છે ફાઇન્ડ સિમિલર વર્ડ ફોર વરિયસ એમાં આવશે ડિફરન્ટ હાઉ મેની ટાઈપ્સ ઓફ સ્માઈલ આર ધેર કે કેટલા પ્રકારની સ્માઈલ હોય છે ધેર આ નાઇન્ટીન ટાઈપ ઓફ સ્માઈલ્સ એટલે કે ઓગણીસ પ્રકારની છે એ સ્માઈલ હોય છે લિસ્ટ આઉટ થ્રી બેનિફિટ ઓફ સ્માઇલિંગ કે સ્મિત કરવાના ફાયદાઓ જણાવો સ્માઇલિંગ રિલીફ સ્ટ્રેસ સ્માઇલિંગ કેન બુસ્ટ અવર ઇમ્યુન સિસ્ટમ સ્માઇલિંગ ઇઝ ગુડ ફોર હેલ્થ પાંચમો પ્રશ્ન છે સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ કે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે ટ્રુ ઓર ફોલ્સ તો એમાં આવશે ટ્રુ આગળ જોઈએ

ચોથું છે વેન યુ ડુ નોટ સ્ટડી ફોર ટેસ્ટ યુ ફીલ જ્યારે તમે ટેસ્ટ માટે પરીક્ષા માટે વાંચન ન કર્યું હોય ત્યારે કેવો અનુભવ તો કે વરીડ એટલે ચિંતા થાય હવે નીચે આપણને એના પ્રમાણે ખાલી જગ્યા લખવાની છે વેન યુ ગેટ ગિફ્ટ યુ ફીલ હેપી કે જ્યારે તમને ગિફ્ટ મળે બીજું વેન યુ પ્લે વિથ યોર ફ્રેન્ડ યુ ફીલ જ્યારે તમે તમારા મિત્રોની સાથે રમતા હોય ત્યારે ત્રીજું વેન સમવનસ કોલ્સ યુ એટલે કે જ્યારે તમને કોઈ કી જાય ત્યારે સેડ ચોથું છે વેન યુ હેવ લોટ્સ ઓફ વર્ક યુ ફીલ જ્યારે તમને ખૂબ બધું કામ મળી જાય ત્યારે વરીડ એટલે કે ચિંતિત થઈ જાવ વેન યોર ફ્રેન્ડ ડઝ નોટ હેલ્પ યુ યુ ફીલ જ્યારે તમારો મિત્ર તમને મદદ ન કરે ત્યારે કેવો અનુભવો કે સેડ આગળ રાઇટિંગ આપેલું છે રાઇટ ફાઇવ સેન્ટેન્સીસ અબાઉટ યોર હેપી મોમેન્ટ્સ હેપીનેસ વિથ ધ હેલ્પ ઓફ ક્વેશ્ચન્સ બિલો નીચે આપેલા પ્રશ્નોના આધારે છે તમારે તમારી ખુશીની પળો એટલે કે ખુશી ક્ષણો વિશે લખવાનું છે આઈ એમ હેપી વેન આઈ એમ એટ હોમ વિથ માય ફેમિલી આઈ એમ હેપી વેન આઈ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ બીજું માય ફેમિલી એન્ડ માય ફ્રેન્ડ્સ મેક મી હેપી ત્રણ આઈ ફીલ હેપી વેન આઈ એમ એટ હોમ ઇન સ્કૂલ ઇન અ ગાર્ડન ઓર ઇન એની પ્લેસ વેર આઈ હેવ વન So I become happy when I go for a picnic with my family. I feel happy when I play or study with my friends. I also feel happy when my parents or teachers praise me. I feel happy when someone gives me gifts. Much more we can be happy by doing good things like helping others. We can be happy by being with our family and friends.

એક વચન બચન પેન્સિલ પેન્સિલ થશે એલિફન્ટ બલૂન્સ અહી એસ નહી આવે આ બલુન અને અહીં છે એસ આવશે બલૂન વર્ક વર્ડ વિથ હેલ્પ ઓફ ગીવન એક્ઝામ્પલ એક્ઝામ્પલ પ્રમાણે ફરી એક વચન બહુ વચન એક ગ્લાસ અને બે ગ્લાસ ને કહેવાય ગ્લાસીસ એવી જ રીતે બેન્ચ તો એનું થશે બેન્ચીસ પાછળ એસ લાગે બોક્સ બોક્સીસ આગળ જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક ગ્લાસીસ વોચનું થાય ટોમેટો ટોમેટોનું થાય ટોમેટોઝ બસનું થાય બસીસ

એટલે એક ગાડી ખરીદી તો ખાલી જગ્યા ઇઝ ઓન ધ ટેબલ પેન રહીમ હેઝ ફાઈવ કેન્ડીસ હવે જો ફાઈવ છે એટલે કેન્ડી એક હોય કેન્ડીસ એટલે એક કરતા વધારે હોય તો કે ફાઈવ તો ખાલી જગ્યા ઇઝ સિટિંગ ઓન ધ ટેબલ એટલે કેટ ધેર આર મેની ખાલી જગ્યા ઇન ધ સ્કાય તો એમાં આવશે સ્ટાર્સ હાઉ મેની ખાલી જગ્યા આર ધેર ઇન યોર ક્લાસ સ્ટુડન્ટ્સ દ્વિજા હેઝ અ બ્લુ બાયસિકલ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા બદલ આભાર